चलो मारे 5 रुपया वाली खा के आई ली थी, कितना रुपया था? शू कर भी करो कौन कौन पांच शू हुआ तू બરાબર 25 આવડે આટલું હવે એવો તા જોડે ધ્યાન નહીં આવે ક્રિકેટ ટીમ નો કોચ 7 બેટ ક્રિકેટ ટીમ ના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદે એટલી જ કિંમત વાળા 3 બેટ ને 5 દડાઓ 1750 રૂપિયામાં ખરીદ્યા તો 1 બેટ ની 1 દડા ની કિંમત શું ચલો ધારીએ ધારી શું કોણે બોલો બેટ અને દડા ની કિંમત અને 1 બેટ ની કિંમત અને 1 દડા મતલબ ધારીએ આપણે એક જ એક ની જ કિંમત ધરાય ₹3800 છે સાત બેટ ની કિંમત વત્તા છ દડા ની કિંમત બરાબર 3800 રૂપિયા તો એક બેટ ની કિંમત કેટલી હતી એક્સ તો સાત બેટ ની કેટલી થાય સાત અહીંયા લખ્યું સાત એક દડા ની કિંમત વાય તો છ દડા ની કિંમત વાય પહેલું સમીકરણ પછી બીજું શું છે આદેશ આપીશું અનુસરણ 7 6 3 5 કોને આપીશું એટલે બીજા સમીકરણ પરથી એક્સ ને ઓર્ડર કરીશું આપણે 7 + 50 - 5 = 3 + 6y = 3800 હવે શું કરીશું બાર હજાર બસો પચાસ ₹3800 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 × 3 = 18 ×
11400 माइनस 12250 ने आप ले लिया, हमने पढ़ा है मना नहीं, बदलने की बात बाकी करी 0 5 12 0 मोटी संख्या में की नहीं माइनस बनने वाले थे माइनस हो गया
y बराबर 850 भागिया 70, y बराबर 70 55 40, y बराबर 50 रुपया, y बराबर 50 की कीमत, समीकरण 3 में मुक्ता x क्या दिया हूँ? हाँ, 1750 कोटा 5y अपॉन 3 1500 भागिया 3 आंसर एक बैग की कीमत 500 रुपया અને એક ગળાની કિંમત 50 રૂપિયા તો તાળો મેળવો 7 તાળો મેળવો અહીંયા 7 ગુણ્યા 500 એટલે 3500 અને 50 ગુણ્યા 6 એટલે 300 3500 ને 300 એટલે 38 પછી અહીંયા તાળો મેળવો 500 ગુણ્યા 3 એટલે 1500 50 ગુણ્યા 5 એટલે 250 1500 ને 250 1750 સાતો સાત તો મુસાફરી માટે 155 ની ચૂકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે ચલો ધ્યાન મારી કરો તમારે નિશ્ચિત ભાડું આપી દેવું 10 રૂપિયા આપી દેવું બુક કરાવો જાઓ ના જાઓ પણ નિશ્ચિત ભાડું 10 રૂપિયા તો આપી દે એવું મેં નક્કી કર્યું એવું એને મને કીધું કંપની વાળું પછી એવું કીધું કે 1 કિલોમીટર ના 3 રૂપિયા થશે હું મવડી જાઉં છું તો કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે તો મવડી નું ભાડું મવડી નું કિલોમીટર 60 કિલોમીટર જેવું માની લો તો કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડે બોલો 10 + 180 = 190 કુલ ભાડું થઈ ખબર પડી ગઈ એટલે કુલ ભાડું કેવી રીતે મળ્યું મને નિશ્ચિત ભાડું વત્તા 1 કિલોમીટર ના રૂપિયા ગુણ્યા કિલોમીટર એટલે મારે આવું 10 + 3 × 60 ખબર પડી કે ના ખબર પડી હું શું બોલું ખબર પડે તો અહીંયા ધારી આપણે ધારો કે નિશ્ચિત ભાડું x 1 કિલોમીટર પ્રતિ કિલોમીટર નો મતલબ 1 કિલોમીટર પ્રતિ કિલોમીટર નું ભાડું y હવે શું કહે છે સામે 10 કિલોમીટર ના 105 પહેલું સંકેત પછી બીજું સમીકરણ થશે 10 કિલોમીટર નું ભાડું 105 ચલો એનું સમીકરણ મને પેલા ગુજરાતી લખું નિશ્ચિત ભાડું વત્તા 10 કિલોમીટર નું ભાડું બરાબર કુલ ભાડું આપણું સમીકરણ થયું ના થયું તો નિશ્ચિત ભાડું કેટલું હતું 10 કિલોમીટર નું ભાડું કેટલું થાય 10 કિલોમીટર નું 105 તો કુલ ભાડું ચૂકવે છે 1 કિલોમીટર નું કેટલું નક્કી કર્યું છે આપણે 1 કિલોમીટર નું y રૂપિયા નક્કી કર્યું આપણે કેટલા કિલોમીટર ફરવા ગયા 10 × y એટલે 10y એટલે કુલ ભાડું કેટલું થયું 105 શું બોલું ખબર પડી કે ના ખબર પડી ખબર પડે બધાને ફરી એકવાર 15 કિલોમીટર નું ભાડું 155 ખબર પડી બધાને કે નથી ખબર પડતી તમને લોકો ખબર પડે પાછળ 100% ક્યાં ચાલો હવે આનો સહગુણક 1 10 1 15 ગમે તે લેવા દે આમાંથી અથવા મારી જે ઈચ્છા આપણે આ લઈ લીધા
एक्स प्लस दस वाई 105, एक्स बराबर 105 ओछा 10 वाई, परिणाम 3, परिणाम 3 पर थी एक्स की कीमत परिणाम 2 में मुक्ता, तो परिणाम 2 ले लो, एक्स प्लस 15 वाई बराबर 150, मैग्नीशियम के 105 ओछा 10 वाई प्लस 15 वाई 150, 105 ओछा 10 वाई बराबर 15 प्लस 5 वाई 155, 155 बराबर 10 एक प्रश्न पूछो जाए 25 किलोमीटर नु भाड़ू के तो आपने कहू आप समीकरण लखी नाखी निश्चित भाड़ू वत्ता 25 किलोमीटर नु भाड़ू बराबर कुल भाड़ू निश्चित भाड़ू कितना आदु 5 25 किलोमीटर का 25 × 10 मतलब बड़े ने 1 किलोमीटर में 10 रुपया तो 25 किलोमीटर में कितना ये खबर पड़े जाके देना भाई बसों में 55 रुपया कुल भाड़ू 25 किलोमीटर तुमने पढ़ी दाखला में क्या खबर पड़ी 100% कोई ने पूछू मुझे भाई ऑनलाइन कोई ने पूछू मुझे भाई हाँ समझाई दू चलो आपने एक गाड़ी में जाइए जो गाड़ी बुक करी आपने जवा माटे तो एमा फुल भाड़ू केवी रीते बने ये लोग एवं कीधु तुम गाड़ी बुक करवा ले एक निश्चित रकम आपी देवानी वत्ता प्रति किलोमीटर ना जे रुपया हो ए प्रमाणे जितना किलोमीटर फरे है तो आपरे भाड़ू वधारे हम चुकवा दाखला तरीके मैं ओला बुक कराई मारे यहां थी मौरी जाऊं छे तो मारे कितनो भाड़ू चुकवा तो हूं ओला बुक कराओ तो मारे एवं मान लिए के निश्चित भाड़ू 10 रुपया ले छे अने पछी 1 किलोमीटर ना 3 रुपया ले એટલે હવે મેં 10 રૂપિયા તમારે એને આપી દેવાના વત્તા હું 60 કિલોમીટર જાઉં છું તો 60 × 3 એટલે 180 10 આપ્યા વત્તા 180 બીજા આપવાના એટલે 190 રૂપિયા ભાડું થયું કુલ ભાડું કેવી રીતે ચૂકવાય નિશ્ચિત ભાડું વત્તા જેટલા કિલોમીટર મુસાફરી કરી એટલા નું ભાડું બરાબર કુલ ભાડું હવે અહીંયા રકમમાં આપણે ધાર્યું નિશ્ચિત ભાડું x રૂપિયા 1 કિલોમીટર નું ભાડું y રૂપિયા હવે આપણને એમ કે 10 કિલોમીટર ના 105 રૂપિયા ચૂકવે તો આપણે રકમ બનાવી નિશ્ચિત ભાડું વત્તા 10 કિલોમીટર નું ભાડું બરાબર કુલ ભાડું નિશ્ચિત ભાડું હતું આપણું x રૂપિયા 10 કિલોમીટર ના કેટલા રૂપિયા ચૂકવવાના तो 1 किलोमीटर ना y रुपया जा रहा है तो 10 किलोमीटर ना कितना है इसलिए 10y बराबर कुल भाड़ू 105 x वत्ता 10y बराबर 105 ये बेटा 15 किलोमीटर नु भाड़ू 155 रुपया था तो निश्चित भाड़ू 1 रुपया तो आप ही देवा वत्ता 15 किलोमीटर ना रुपया आपका तो 15 1 किलोमीटर ना y रुपया जा रहा है तो 15 किलोमीटर ना 15y तो x वत्ता 15y बराबर 115 तो ये आगे हमारे आनो आपने आनो उपयोग कर x नो आदेश लीधो यानी जे किंमत आई એ કિંમતને આપણે પરિણામ 2 માં મૂકી દીધી એટલે આપણને y મળી ગયો y પરથી પરિણામ 3 માં કિંમત મૂકતા x મળી જાય પછી આપણે પ્રશ્ન એવો પૂછ્યો કે 25 કિલોમીટર નું ભાડું કેટલું થશે તો આપણી રીત શું હતી નિશ્ચિત ભાડું વત્તા 25 કિલોમીટર નું ભાડું તો નિશ્ચિત ભાડું આપણું x હતું x એટલે આપણો જવાબ હતો 5 રૂપિયા અને 25 કિલોમીટર નું ભાડું કેટલું તો 1 કિલોમીટર નું ભાડું 10 રૂપિયા આવ્યું તો 25 કિલોમીટર નું ભાડું 25 × 10 એટલે 250 થયું 250 વત્તા 5 એટલે 255 રૂપિયા 25 કિલોમીટર નું ભાડું થયું ખબર પડી બેન તને હજી પૂછવું છે હા ચલો દાખલો 4 4 અને 5 એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 અપૂર્ણાંક બને અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 છેદમાં બને અપૂર્ણાંક છે અપૂર્ણાંક એટલે શું ખબર છે ને અપૂર્ણાંક એટલે ઉપર રકમ હોય છેદમાં એ રકમ હોય એને અપૂર્ણાંક કહેવાય
એટલે અંશ અને છેદ હોય. હમણાં ના લખશો ધ્યાન રાખજો, છેદ નું દાખલો લેવા. ધારો કે અંશ બરાબર x, છેદ બરાબર y, અપૂર્ણાંક અંશ ભાગ્યા છેદ x છેદમાં y. હવે રકમ માં એવું કહે છે અંશ અને છેદ બંનેમાં બે બે ઉમેરતા, અંશમાં બે ઉમેરીશું છેદમાં બે ઉમેરીશું તો જવાબ આવે છે 9/11. તો કિંમત બી અંશ એટલે x, છેદ એટલે y. થઈ ગયો. હવે શું કરવું? આવું પહેલી વાર આવ્યું, ધ્યાન અહીંયા આપો. બરાબર ની આ બાજુ એક પદ હોય આખું અને બરાબર ની આ બાજુ બીજું પદ હોય એવું છેદ વાળું, તો કશું જ નહીં કરવાનું, અને અહીંયા લઈ જવાનું અને અહીંયા લઈ જવાનું, સાદું રૂપ આપીને સમીકરણ બનાવી દીધું. જો અને અહીંયા લઈ જાઓ અને અહીંયા લઈ જાઓ, શું કર્યું ખબર પડી ગઈ ને? ક્યારે આવું થાય? બરાબર ની આ બાજુ એક જ પદ, બરાબર ની આ બાજુ બીજું પદ, બંને માં છેદ આપ્યો હોય ત્યારે. 9y/22, 9y/18, 9y નામ લઈ લો, 22 નામ લઈ લો, 11x-9y = -4. બીજું સમીકરણ બને છે, બંને માં 3 પણ ઉમેરતા 5/6 બને, એટલે અંશ માં 3 ઉમેર્યું થઈ ગયો. હવે શું કરીશું બોલો? 6 + 3 ને 5 હવે શું કરીશું બોલો? 5 + 5 = 8. -3/6 પરિણામ 3 ની કિંમત 3 પરથી x ની કિંમત પરિણામ 1 માં મુકતા પરિણામ એક આપણું 11x-9y = -4. 11 - -3 + 5y/6 -9y = -4. ચલો શું કરીશું હવે? આટલું નામ છે આનો છેદ ઉડે તો શું કરીશું બોલો? 11 - 33 + 55 -9y = -4. 55 જાય એક વાય, એકલો વાય લખી આવે -24. 33 ને -33 નામ લઈએ +33. y બે અલગ અલગ ચિહ્ન બાદબાકી મોટી સંખ્યા નું ચિહ્ન, y = 9. ઘરના 9 ની કિંમત પરિણામ 3 માં મુકતા x = 3 + 5 × 9/6 ખાલી જગ્યા નથી આંસર છે, અહીંયા લખી દઉં આન્સર. અપૂર્ણાંક x/y = 7/9. તાળો મેળવો, તાળો મેળવો, અંશમાં બે ઉમેરો, છેદમાં બે ઉમેરો, તો આમાં બે ઉમેરો 9 × 9 = 11. તો 3 ઉમેરો, 7 ને 3 = 10, 9 ને 3 = 12, 10 ના છેદમાં 12, છેદ ઉડાડો 5/6. આઈ ગયો ભાઈ બધાને?
ના ભી બોલ લખી નાખો હોમવર્ક હા કહી દઉં ભાઈ પેપર માં શું છે એ બધું કઈ રીતે એક મિનિટ હું ખસી દઉં એટલે વ્યવસ્થિત પણ ઉતાર નથી બેન એમ